गई रात्रे अमारी एसओजीनी एडी परमार साहेबनी जे टीम छे तेओनी टीम ने जे बातमी मळे लेना आधारे ओटो पोलीस स्टेशन विस्तारनी जनता चिकन अने मटन शॉप छे एनी आजूबाजू वॉचमां रहेला जे दरमियान आ बन्ने जे आरोपी छे नेक्सा गाडी लईने आवेल अने तेओने चेक करता तेमनी अंગઝડતીમાંથી એમડી ડ્રગ્સ મળી આવેલ છે જે 200.38 ગ્રામ જેટલો જથ્થો મળે છે જેની બજાર કિંમત 23 લાખ રૂપિયા જેટલી થાય છે એ ઉપરાંત એની પાસેથી જે ટાટા મોટર્સની નેક્સા ગાડી છે એ પણ કબજે કરેલ છે અને આ બંને જે આરોપી છે એકનું નામ મહેશ છે અને એકનું નામ શાંતિલાલ છે બંને છે એ ડુંગરપુરના રહેવાસી છે રાજસ્થાનના અને એ બંનેને જેને જથ્થો આપ્યો હતો એનું નામ પણ અમે એફઆઈઆરમાં ખોલેલ છે એનું નામ લોકેશ પાટીદાર છે બંને બે આરોપીની ધરપકડ કરેલ છે અને ત્રીજા આરોપી માટે પણ અમે લોકો પ્રયત્ન કરી રહ્યા છીએ જેનું નામ ખુલી ગયું છે એ અહીં અમદાવાદમાં આવી અને હવે કોને ડ્રગ્સ આપવાના હતા એ અમારો તપાસમાં આગળ ખુલશે તપાસ કરી રહ્યા છીએ સર પ્રાથમિક ઉત્પાદમાં કેટલામાં ડ્રગ્સ પહેલી વખત આપવા આવ્યા કેટલામાં આપવાના હતા શું માહિતી સાથે પ્રાથમિક પૂછપરછમાં એવું જોવા મળે છે કે જે આ મહેશ અને શાંતિલાલ બંને જે છે એ બંને આ પહેલી વાર આમાં પકડાયેલા છે અગાઉ ભૂતકાળમાં એના કોઈ એનડીપીએસના કોઈ ગુના નોંધાયેલા નથી અને તે જે લોકેશ છે જે મેઇન આને ડ્રગ્સ આપેલું અને જે સપ્લાય કરેલ છે એના કહેવાથી જ અને પૈસાની લાલચમાં બંને જણા આવેલા બાકી તો બંને ખેતી કામ કરે છે પોતાના ગામડે વતનનું લોકેશનું બેકગ્રાઉન્ડ શું છે લોકેશ જે અમને જે આ બંને પાસેથી જે પ્રાથમિક માહિતી મળેલ છે એ મુજબ તો એ પણ ખેતી કામ કરે છે પરંતુ 2 વર્ષ સુધી અમદાવાદમાં રહી ગયેલ છે એવું અમને એક માહિતી મળેલ છે જે બાબતમાં પણ અમે હવે ઇન્વેસ્ટિગેશન કરવાનું છે કેટલા રૂપિયા મળવાના હતા ડ્રગ્સની આ હેરાફેરી માટે ડ્રગ્સની હેરાફેરીમાં એ લોકોને કંઈ 2 લાખ જેવી રકમ આપશે એવું પ્રાથમિક દ્રષ્ટિએ જોવા મળે છે ઓકે